વલસાડના બાય આવા બાય હાઈસ્કૂલ ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન રેવન્યુ ખાતાના કર્મચારીને પ્રાંત અધિકારી દ્વારા લાફા મારવાની ચકચારિત ઘટનામાં કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારીમાં પ્રાંત અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી મતદાન બાદની કામગીરીમાં વ્યસ્ત હતો તે વખતે પ્રાંત અધિકારીને તેને અપશબ્દો કહી 3 લાફા જીંકી દીધા હતા. આ અંગે રેવન્યુ વિભાગના કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જે ઘટના બની છે એ આવાબાઈ સ્કૂલની અંદર પ્રાંત અધિકારી શ્રી અને એક જિલ્લા પંચાયતના એમ્પ્લોય સાથે જે ઘટના બની હતી એ બાબતની તપાસ પણ કરી શકીશું. પણ લોકસભાની ચૂંટણી એ એક લોકશાહીનું મહાપર્વ છે અને તમામ કર્મચારી અધિકારીઓ સાથે એકજૂટ થઈને કામ કરતા હોય છે અને આ કામગીરી એક સંયુક્ત કામગીરી હોય છે અને આ કામગીરીમાં જે કંઈ આવો બનાવ બન્યો હશે એ બાબતની જરૂરથી અમે તપાસ પણ કરીશું અને આવી ઘટના ન પણ બનવી જોઈએ એ બાબત પણ એટલી જ જરૂરી છે. એટલે આ બાબતે અમે ચોક્કસ જરૂરી કરશું અને કર્મચારીઓ પણ મને હમણે મળી ગયા છે, એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. એટલે આ બાબતે પણ અમે જે કંઈ ઘટના છે એની આગળ ચોક્કસ તપાસ કરી. ચૂંટણીમાં અમારી રિસિંગ ટેબલ પાસે ટેબલ 3 અમારી કામગીરી હતી અને ત્યાર પછી 5:30 અમને વધારેની કામગીરી સોંપવામાં આવેલી હતી, પ્રિસાઇડિંગની ડાયરી વગેરે લેવા માટેની કામગીરી માટે. ત્યાર પછી બધા અમે કામગીરી શરૂ હતી અમારી, એકાદ પ્રિસાઇડિંગ ઓફિસરનું ફોર્મેટ 1 અને 2 જે કવર આવે છે એ થોડું કસે મુકાઈ ગયું હતું મારાથી, તે શોર્ટકટમાં મારે થોડો ટાઈમ લાગી ગયો હતો એ બાબતમાં એ થયું હતું. પ્રાંત અધિકારી સાહેબ આવ્યા અને કેમ નથી લેતા એ ફોર્મેટ 1 અને 2 ક્યાં છે એમ એ બાબતમાં એ કરીને મને 2-3 થપ્પડ મારી હતી. રેવન્યુ સ્ટાફ જે એમનો છે ખરેખર એમની કામગીરી હોય છે આ, પણ વધારેની કામગીરી માટે અમારે એમનો સ્ટાફ પૂરો પડતો નથી એટલા માટે અમારા પંચાયતના કર્મચારીઓ બધા કામગીરી માટે નિમણૂક કરવામાં આવે છે અને એકદમ એમને આવી જે વધારે જે જવાબદારીવાળી જે કામગીરી માટે અમારા પંચાયતના કર્મચારીઓને જ સોંપવામાં આવે છે એવી કામગીરી. તો કંઈ આગળ વધીશું અમે આગામી દિવસોમાં, જો પગલાં નહીં ભરશે તો અમે આગળ વધીશું.